ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનો ઘાત ટળી ગયો છે, પરંતુ આ વાવાઝોડું જતા જતા ઘણી તબાહી મચાવી છે. ખેડૂતોના પાકને નુકસાન કરેલ છે, ખેડૂતોના કેળના પાકને ઘણું નુકસાન થયું છે. ગત રાત્રિના શેતપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેથી પાણી ખેતરમાં ભરાયા હતા. ખેતરમાં મગફળીના પાયરા પડેલ હતા, જેના ઉપર વરસાદ પડતા મગફળી પલળી ગઈ હતી. ખેડૂતના જીરું તલ જેવા પાકને ભારે નુકસાન થયું હતું, જેથી ખેડૂતો સરકાર પાસે બાકી પાક વીમા સહિતની આર્થિક મદદની માંગણી કરી રહ્યા છે. અહેવાલ નાઝિર બોગાણી, જેતપુર. મારું નામ ભાવનજીભાઈ. ગઈકાલે વરસાદ પડ્યો હતો, વાવાઝોડું આવ્યું હતું, એમાં માંડવીના પાંચ સાત તૈયાર છે, બધા પલળી ગયા, ઉડી ગયા છે. ને સરકાર પાસે અમે માગણી કરી હતી કે અમને કંઈક સહાય આપે. અગાઉ પણ જે વરસાદ નહોતા પડ્યા છે ત્યારે પણ ખેડૂતોની માંગ હતી કે સહાય આપે, ત્યારે તમને સહાય કેવું આપવામાં આવી? નહીં, કાંઈ હજી ચોમાસું પાકનું જે પલળ્યું હતું એની સહાય કાંઈ હજી અમને આપી નથી. સરકાર પાસે શું અપેક્ષા રાખશે? અમને સહાય આપે એ અમને અમે માગણી કરી હતી કે અમે આવતે વરે પાછા ચોમાસામાં અમે વાવી શકીએ. વાવાઝોડું, વરસાદ, તોફાન, અતિવૃષ્ટિ, દુષ્કાળ, આ બધી વસ્તુનો ભોગ ખેડૂતો જ બનતા હોય છે. એના માટે આજે વર્ષોથી એક જોગવાઈ કરવામાં આવી છે SDRF NDRFની, જેના અંતર્ગત ખેડૂતોને કોઈ નુકસાનગી હોય તો ફરીથી એ પાછો મુખ્ય રોલમાં, મુખ્ય પ્રવાહમાં ભેળવા માટે એક મદદ હોય છે. તો એવી જ રીતે આ ચાલુ વર્ષ એટલે અમારે આફતોનું પહાડ તૂટી પડ્યો છે. આ વરસાદ પહેલાં શરૂઆતમાં ઓછો થયો, ચાલુ વર્ષમાં પછી ક્યાર વાવાઝોડા દરમિયાન અમારી મગફળીનો જે પાક ઉત્પાદન ઉપર હતો, જ્યારે લણણી માટે હતો ત્યારે પણ વરસાદને વાવાઝોડું થયું, ત્યારે અમારો પાક બગડ્યો, પાક વીમો આજ દિન સુધી મળ્યો નથી. ત્યાર પછી અમે ઘઉંનું વાવેતર કર્યું શિયાળું પાકનું, તો એમાં પણ જે તોફાનને એવો જે કમોસમી વરસાદ થયો તો અમારા ઘઉં ઢળી ગયા હતા, એમાં પણ નુકસાન ભોગ્યું. ત્યાર પછી અત્યારે આ નિસર્ગ વાવાઝોડું આવ્યું, તો અત્યારે નિસર્ગ વાવાઝોડાના સમય દરમિયાન જ અમારો આ મગફળીનો પાક પણ પાક માથે છે, એટલે અમે અત્યારે પાથરા તૈયાર કરેલા છે, તો એ પાથરા પણ પાછા પલળ્યા છે વાવાઝોડા વરસાદથી ભયંકર પાછું નુકસાન થયું છે. તો આ તો અમારા પાક વીમાની અંદર પણ નથી આવતો ઉનાળો પાક. તો સરકારે ખરેખરથી તાત્કાલિક અસરથી આ ખેડૂતોની જે જોગવાઈ મુજબ, જેમનો હક બને છે SDRF NDRFની જોગવાઈ મુજબ તાત્કાલિક સહાય મળી જાય. જો એ મળી જાય તો જ અમે ફરીથી આવતા ચોમાસામાં નવી વાવણી કરવા માટે બિયારણ, ખાતર, દવા બધું લઈ શકીએ અને પાછા મુખ્ય પ્રવાહમાં રહી શકીએ. નહીંતર અત્યારે અમારો જે છે સમયકાળ ખૂબ ખરાબ હાલી રહ્યો છે, આની સત્વરે નોંધ લેવી જોઈએ.